मित्रों लिबर्टी स्कूल में ऑनलाइन क्लास में आपनो हार्दिक स्वागत है। मित्रों आज आप धोरण 11 में धोरण 11 में गुजराती भाषा जी आए थे ये मित्रों आर्ट्स और कॉमर्स बने विभाग में आए जे आप सामान्य प्रवाह कहवाय। धोरण 11 में आर्ट्स और कॉमर्स में आवाना कारण आप आज आ वीडियो माध्यम द्वारा गुजराती भाषा में जो प्रथम कविता जेनु नाम है जे पद्य विभाग कहवाय एम नाविक वळतो बोलियो नामनो काव्यनी आज आप शुरुआत करीशुं। तो अहीं आपणे जोईए नाविक वळतो बोलियो नाविक वळतो बोलियो नाविक वळतो बोलियो। हवे अहीं कनीए आपणे आ शीर्षकने साबित करवानुं छे। નાવિક નો અર્થ થાય હોડી ચલાવનાર। નાવિક એટલે કે હોડી ચલાવનાર ખલાસી કહેવાય છે, ખલાસી અથવા હોડી ચલાવનાર વ્યક્તિ। વળતો એટલે વળતો એટલે પાછો, અહીંયા વળતો એટલે પાછો, અને બોલ્યો એટલે બોલ્યો, બોલ્યો બોલ્યો એટલે બોલ્યો। હવે આપણે સમજાય કે નાવિક વળતો બોલ્યો, નાવિક એટલે ખલાસી જે હોડી ચલાવનાર કહેવાતી, વળતો એટલે પાછો, બોલ્યો એટલે બોલ્યો। હવે આવું શીર્ષક શા માટે આપવામાં આવ્યું? તો કવિ ભાલણે અહીંયા સરસ મજા જે સરસ મજાનો એવા ભગવાન શ્રીરામનો એ જે રજૂ કરતો આ એક જે આખ્યાન ખંડમાંથી લેવામાં આવેલું પદ છે જેમાં ભગવાન શ્રીરામ વિશેની વાત કરવામાં આવે છે। તો અહીંયા નાવિક એટલે નાવ ચલાવનાર જે ખલાસી કહેવાય છે, વળતો એટલે પાછો, બોલ્યો એટલે બોલ્યો, આ એક પદ છે બરાબર, આ એક પદ છે। અને એના કવિ છે ભાલણ। આ શીર્ષક સાબિત થયું કે ભાઈ નાવિક વળતો ક્યારે બોલે છે એનું આપણે અહીંયા કવિ પરિચય મેળવીને પછી એના વિશેની માહિતી મેળવી લઈએ। તો આપણે થોડો કે કવિ પરિચય જોઈ લઈએ ભાલણ વિશેનો। તો અહીંયા જો જે ભાલણ ભાલણનું અપર નામ છે પુરુષોત્તમભાઈ હતું, જે પોતાનું જે નામ છે એ પુરુષોત્તમ। જ્ઞાતિએ પોતે મોઢ બ્રાહ્મણ હતા અને અટક એમની એત્રાવાળી હતી આ ભાલણની। એમનું વતન એ ઉત્તર ગુજરાતનું જે પાટણ કહેવાય છે એ પાટણ હતું, અને પોતે સંસ્કૃત અને વ્રજ ભાષા જ્ઞાન ધરાવતા હતા, કે જે સંસ્કૃત અને વ્રજ ભાષામાં સારી એવું જ્ઞાન પોતે ધરાવતા હતા। અને એમણે ગુર્જર ભાષા તરીકે પહેલી વાર જે આખ્યાન કડવા પદ આપ્યા છે એમણે, સૌપ્રથમ જે આખ્યાનો જે રચ્યા એમાં ગુર્જર ભાષા તરીકે પહેલી વાર આખ્યાન જે કડવા પદ આપ્યો છે એમાં। એટલે આપણે એક મસ્ત પ્રશ્ન છે કે કવિ ભાલણ, આ પ્રશ્ન આપણે ક્યાં પૂછી શકે કે કવિ ભાલણ એ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે ગુજરાતી ભાષામાં। કવિ ભાલણ ગુજરાતી ભાષામાં આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે જે ગુજરાતી ભાષામાં આખ્યાનના પિતા તરીકે કવિ ભાલણ છે। મિત્રો આ પ્રશ્ન ઘણી વેર ગમે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે તમે ધ્યાન રાખજો। તો કવિ ભાલણ ગુજરાતી ભાષામાં આખ્યાનના પિતા તરીકે એ ઓળખવામાં આવે છે। હવે એ કને તેઓ તેમણે જે કાદંબરી દશમસ્કંદ રામબાણ જે રામબાલ ચરિત્ર એમણે વિશેષ આખ્યાનો આપ્યા છે બધા। હવે એ કને આ કવિ પરિચયમાંથી કવિ ભાલણ વિશે આપણે આ એક પ્રશ્ન યાદ રાખવાનો, અને હવે આપણે થોડું જોઈ લઈએ કે આ પદ વિશે જોઈ લઈએ, આ કવિ પરિચય જોયો હવે થોડોક આપણે એ પદ વિશે જોઈએ। તો અહીંયા શીર્ષક આપેલું છે નાવિક વળતો બોલ્યો એ શા માટે આવે, તો અહીંયા આ પદમાં જે ભગવાન શ્રીરામની વાત કરવામાં આવે છે કે ભગવાન શ્રીરામ
ની વાત કરી છે ની વાત હવે અહીં મેં જો કે ભગવાન શ્રી રામ એ પોતે અયોધ્યાના રાજા છે અને અહીંયા જે અયોધ્યાના રાજા એવા એ દશરથના એવા પુત્ર એ જે ભગવાન શ્રી રામ હવે એ ભગવાન શ્રી રામની જ્યારે અહીંયા એ વાત કરવામાં આવે છે તો ભગવાન જ્યારે અહીંયા આપણે એના વિશે જોઈ લઈએ કે જે આ કાવ્ય છે એ વાલ્મીકિ રચિત જે રામાયણ છે એ રામાયણ નો કેવટ નો પ્રસંગ છે અહીંયા અહીંયા આ કેવટ નો પ્રસંગ હવે જો આ નાવિક એ કેવટ છે આ નાવિક છે ને એ કેવટ છે આ કેવટ નો પ્રસંગ તમે બધા એ વાલ્મીકિ રચિત રામાયણ આપણે જોયું હશે સાંભળ્યું હશે બરાબર એના જે પ્રસંગો તો એ પ્રસંગોમાં એક કેવટ નામનો એક જે ભાગ આવે છે અહીંયા કેવટ નામનો જે એનો જે ભાગ છે એ રજૂ કરવામાં આવે છે તો અહીંયા આ વાલ્મીકિ જે રચિત રામાયણમાં આવેલું એમાં આ કેવટનો એક આ પ્રસંગ અહીંયા રજૂ કરવામાં આવે છે હવે મને જે હું કે અયોધ્યાથી જ્યારે જે ભગવાન શ્રી રામ હતા એ પોતે અયોધ્યાથી વનવાસ જવા નીકળે છે અને એ નીકળતી વખતે પોતાને નદી ઓળંગવી પડે છે અને નદી ઓળંગવા માટે હોડીની જરૂર પડે હવે ભગવાન શ્રીરામ હતા એ શ્રીરામ ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો હતો અને એ સમયમાં જ્યારે ભગવાન રામ જ્યારે અયોધ્યાથી એ વિદાય થઈ રહ્યા હતા ને એ વન જે વનમાં જઈ રહ્યા હતા જંગલમાં અને ત્યારે એ સમયમાં એ વનવાસમાં જ્યારે પોતે નદી ઓળંગવાનો હોય છે ગંગા નદી એ સમયમાં હોડીની જરૂરિયાત પડી અને એ ઓળંગમાં એ હોડીની જરૂર પડી ત્યારે એ સમયમાં એમની સાથે લક્ષ્મણજી હતા એમના ભાઈ હતા એમના પત્ની એ સીતાજી હતા અને પોતે હતા અને એમના ગુરુ એવા વિશ્વામિત્ર હતા હવે અહીંયા કને જે આ લક્ષ્મણ સીતાજી અને વિશ્વામિત્ર ઋષિને આ ત્રણેયને નાવિકોએ નાવમાં બેસાડવા તૈયાર થાય છે પરંતુ એ બને જેવું પણ રામને નાવમાં બેસાડવાની ના પાડે છે નાવ એટલે હોડી જાવ યાદ રાખજો અહીંયા નાવ એટલે હોડી હવે હોડીમાં એ રામને બેસાડવા એ બેસાડવાની ના પાડે છે તો કેમ આવું બન્યું તો એ એટલા માટે બન્યું કે અહીંયા નાવિકે એવું સાંભળ્યું હતું કે એક ઋષિના શાપથી જે અહલ્યા નામની એક સ્ત્રી હતી જે પથ્થર બનેલી અહલ્યા નામની સ્ત્રી હતી અને રામના ચરણ સ્પર્શથી એ જ્યારે એ પથ્થર જે હતો એ પથ્થર જ્યારે એ રામના જે ચરણ સ્પર્શથી એ જે સ્ત્રી એ બની ગઈ હતી આવું એને એ ખબર હતી એટલા માટે નાવિકના મનમાં એમ થયું કે હવે જો હું ભગવાન રામને કદાચ મારી નાવમાં હું એ બેસાડીશ તો એમના સ્પર્શથી કદાચ નાવ છે એ સ્ત્રી બની જાય તો આવો એક પ્રશ્ન એના મનમાં થઈ ગયો જબરજસ્ત એના મનમાં થઈ ગયો મગજમાં તો નાવિકના મનમાં એક મૂંઝવણ પેદા થઈ અને એ મૂંઝવણને કારણે નાવિક ભગવાન શ્રીરામને બેસાડવા તૈયાર ન થયો કેમ કે એને ખબર હતું કે નાવિકને પોતાની એક પત્ની હતી કે ઘરે તેને એક પત્ની છે અને જો કદાચ આ નાવ એ પણ જો એ ભગવાન રામના જે ચરણ સ્પર્શ કરે અને સ્ત્રી બની જાય તો હું બંને સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું બીજો એનો એ પ્રશ્ન હતો કે આ નાવ એ જે હોડી છે એ અને જે ગુજરાન ચલાવવાનું એક સાધન હતું પોતાનું આજીવિકાનું એક સાધન હતું અને એ પણ જો એ પોતે એ ખોઈ દે તો પછી પોતે પોતાના પેટ માટે આજીવિકા માટે શું કરે આવો પ્રશ્ન એમના મનમાં એ ઉદ્ભવવા લાગ્યો કોના મનમાં નાવિકના મનમાં એટલે એ શ્રીરામ ભગવાનને એ હોડીમાં બેસાડવાની ના પાડતો હતો ત્યારે એ સમયમાં આ નાવિકની મૂંઝવણને દૂર કરવા માટે જે ઋષિ વિશ્વામિત્રે એક રસ્તો કાઢ્યો કે નાવિકને કહ્યું કે હે નાવિક તું એમ કર આ પવિત્ર ગંગા નદી છે અને એ ગંગા નદીનું જળ છે એ જળથી ભગવાન શ્રીરામના ચરણ એટલે પગ એ પગ છે ને એને તું એ ધોઈ નાખ જેના કારણે એ એના ઉપર રજ રહેશે નહીં એટલે કદાચ તારી હોડીને સ્પર્શ કરશે તો એ સ્ત્રી થશે નહીં આવો નાવિકને ઋષિ વિશ્વામિત્રે સલાહ આપી અને એ સમયમાં જ્યારે નાવિક એ પોતે માની જાય છે અને ત્યારે એ નાવિક અને શ્રીરામ જે ભગવાન છે એના વિશેનો જે સંવાદ અહીંયા રજૂ કરવામાં આવે છે આ જે કડવું છે જે આખ્યાન છે અહીં જે પદ કહેવાય આજે એમાંથી આપણે જે પંક્તિઓ છે એ પંક્તિવાઇઝ જોઈએ તો અહીંયા તમને ખબર પડી ગઈ છે કેમ નાવિક વળતો બોલી શા માટે બોલે છે નાવિક કે હોડી ચલાવનાર વ્યક્તિ એટલા માટે બોલે છે કે ભગવાન
श्रीराम ने पोता ने होड़ी में बेसवा देता ये ना पड़े छे अने ए समय में ऋषि एमनी समस्या ने दूर करे छे एवो आ प्रसंग एक रजू करवामां छे तो आपणे अहींया हवे जोईए तो अहीं आपणे जोईए पेलो पहली पंक्ति जोईए मित्रों पहला तो आपणे आ वीडियो देखती वखते तमे बधा पाठ्यपुस्तक गढ़वानो पाठ्यपुस्तकमां पद्य विभागमां पहली कविता छे ए कविताने देखवानी पंक्ति देखवानी અને એનો હું સારાંશ કરીશ એ પણ તમારે જોવાનો જેના કારણે તમને આના પ્રશ્નો એ આવડી જાય તો ચલો આપણે પ્રથમ પંક્તિ જોઈએ તો આ કાવ્યની એ પ્રથમ પંક્તિ છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ સાંભળો એટલે સાંભળો અને મારા એટલે મારા અને સ્વામ સ્વામ એટલે સ્વામી માલિક તો કે વળતો નાવિક બોલ્યો જ્યારે અહીંયા શરૂઆત એટલે થાય છે કે ભગવાન શ્રીરામને જ્યારે વનવાસ એ થયેલો હોય છે અને એમને હવે જે ગંગા નદી એ ઓળંગવાની હોય છે ત્યારે એ સમયમાં ભગવાન રામ લક્ષ્મણજી સીતા જે માતા સીતા અને ઋષિ વિશ્વામિત્ર આ બધા એ નદીના જે ગંગા નદીના કિનારે આવીને ઊભા છે હવે એટલેથી એ શરૂઆત થાય છે ત્યારે એ સમયમાં નાવિક આ જ્યારે એ હોળીમાં એ બેસવાની અમને એ કહેવામાં આવે છે કે હે નાવિક તું અમને સામેના કિનારે એ લઈ જાય તારી હોળીમાં બેસાડીને ત્યારે એ સમયમાં જ્યારે નાવિક એ બોલે છે ત્યાંથી શરૂઆત થાય છે કાવ્યની તો નાવિક વાળતીઓ બોલ્યો સાંભળો મારા સામ એ શ્રીરામ ભગવાનને કહે હે હે મારા સ્વામી તમે સાંભળો એ નાવિક પોતે એ બોલી રહ્યો છે હે મારા સ્વામી તમે સાંભળો સાચ સૌ કે નાવ નાવે બેસો નહીં બેસારું રામ હવે સાધ સૌકે સૌની સાથે સાધ સૌકે સૌની સાથે કે નાવે એટલે નાવમાં બેસો નહીં એટલે બેસાડો નહીં અને બેસાડું રામ કે અહીંયા હે ભગવાન રામ બધાની સાથે હું તમને નહીં બેસાડું મારી નાવમાં હે ભગવાન રામ હે શ્રીરામ હું તમને બધાની સાથે મારી નાવમાં તને જે તમને બેસાડીશ નહીં તો અહીંયા પંક્તિ જોઈ લે કે ભગવાન રામ અને નાવિક વચ્ચે સંવાદ થાય છે કે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ કે નાવિક જ્યારે વળતો એ બોલે છે હે મારા સ્વામી તમે સાંભળો સાધ સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ કે હે ભગવાન રામ જે બધાની સાથે હું તમને એ નાવમાં બેસાડીશ નહીં હવે અહીંયા નાવિક એ ભગવાન રામને કહે છે આ બે પંક્તિ તમને ખબર પડી ગઈ છે હવે એની પછીની બે પંક્તિ જોઈએ વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર અહીંયા વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષણ ફીટી ના હવે જો અહીંયા બીજી પંક્તિમાં કવિ એમ કહેવામાં આવ્યું છે કે વાર્તા મેં સાંભળી છે કે હે ભગવાન રામ અહીંયા નાવિક કહી રહ્યો છે હે ભગવાન રામ મેં તમારી એક વાર્તા સાંભળી છે વાર્તા સાંભળી છે કે મેં તમારી એક વાર્તા સાંભળી છે અને કેવી સાંભળી છે ચરણ રેણેથી અપાર ચરણ રેણેથી પગના સ્પર્શથી જે અપાર અપાર એટલે એનો મહિમા વધારે પુષ્કળ મહિમા મેં તમારો જે ચરણ રજનો મહિમા સાંભળ્યો છે ચરણ રેણ અહીંયા જોઈએ તો ચરણ રેણથી અપાર એટલે ચરણ રજનો એ અપાર એટલે મહિમા મેં એ સાંભળ્યો છે અને પછી કે અહલ્યા થઈ શ્રી સહી પાષણ ફીટી નાર અહલ્યા નામની જે કે અહલ્યા નામની એ સ્ત્રી થઈ સ્ત્રી સહી કે જે પાષણ ફીટી નાર કે પથ્થરમાંથી પાષણ એટલે પથ્થર અહીંયા પાષણનો અર્થ થાય પથ્થર પાષણ પાષણ એટલે પથ્થર અને ફીટી એટલે ફીટું તૂટું નાર એટલે સ્ત્રી નાર એટલે સ્ત્રી હવે અહીંયા કવિ એમ કહે છે કે જ્યારે અહીંયા જે નાવિકના મનમાં એક પ્રશ્ન છે કે જ્યારે પથ્થરમાંથી ફાટીને એ સ્ત્રી બની હતી અને એ અહલ્યા નામની સ્ત્રી ત્યાં એ થઈ ગઈ હતી કે જ્યારે પથ્થર હતો અને જ્યારે પથ્થરના તમારા જે ચરણ સ્પર્શ અડ્યા અને એના કારણે એ પથ્થર ફાટી અને એમાંથી અહલ્યા નામની સ્ત્રી એ પ્રગટ થઈ હતી આવું નાવિક ભગવાન રામને કહે છે બીજી વાર જોઈ લઈએ આપણે એ પંક્તિમાં વાર્તા મેં સાંભળી છે ચરણ રેણેથી અપાર કે હે ભગવાન શ્રી રામ મેં તમારી એક વાર્તા સાંભળી છે કેવી સાંભળી છે કે તમારા ચરણ સ્પર્શથી
के मैं चरण स्पर्शनो ये महिमा सापलो छे क्यों चरण स्पर्शनो के अल्यता थई श्री सही पाटण फिटी ना अरे सॉरी पाषण पाटण पाषण फिटी ना हवे पाए के पत्थर જ્યારે તૂટી અને એમાં અહલ્યા નામની સ્ત્રીએ પ્રગટ થઈ હતી કે તમારા ચરણ સ્પર્શ અડ્યા અને તરત જ એ પથ્થરમાંથી એ તૂટી અને અહલ્યા નામની સ્ત્રી પ્રગટ થઈ હતી. મિત્રો આ બે પંક્તિમાં આપણે જોઈ. હવે એની પછીની એ ત્રીજી પંક્તિ જોઈએ આપણે. કેમ આવું નાવિકના મનમાં થાય છે? કેમ કે નાવિક એ ભગવાન રામથી એ ડરે છે. કદાચ એમની નાવ ચરણ સ્પર્શી એ પથ્થર બની જાય તો, અથવા પથ્થરમાંથી અથવા એ નાવમાંથી સ્ત્રી બની જાય તો, આવો પ્રશ્ન એમના મનમાં એ ઉદ્ભવે છે. હવે એની પછીની પંક્તિ આપણે જોઈએ કે આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. કે અહીંયા નાવિક એ ભગવાન રામને કહે છે આજીવિકા એટલે જે પોતાનું ગુજરાતનું સાધન. હવે અહીંયા આજીવિકા માટેનું સાધન એ છે એ એટલે તે કે આજીવિકા નામનું જે સાધન એ મારો આ એક જ હોડી છે. અને એમ કહે છે જુઓ મન વિવેક. હે ભગવાન રામ તમે વિવેકપૂર્વક મનથી તમે આ જુઓ. કેમ? કારણ કે ભગવાન રામને એ વિનંતી કરે છે કે હે ભગવાન રામ તમે મનપૂર્વક વિવેકપૂર્વક તમે જુઓ. કેમ? કારણ કે આજીવિકાનું આ સાધન માત્ર મારું એક જ છે જે આ મારી એ હોડી છે એ છે. કેમ? હવે હવે જો એની પછી સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ઠ પાષણ એક. હવે અહીંયા કને એ જ્યારે નાવિક એ ભગવાન રામને કહે છે કે આને સ્ત્રી બનતા વાર ન લાગે. કેમ? કારણ કે કાષ્ઠ પાષણ એક. કાષ્ઠ એટલે લાકડો. અહીંયા કાષ્ઠ કાષ્ઠ એટલે લાકડા કે લાકડું અને પથ્થર એક જ કહેવાય. બરાબર છે? અને એ લાકડામાંથી પથ્થર બનતા અથવા એ પથ્થર કે એ જે લાકડું અને પથ્થર એક જ છે અને લાકડામાંથી સ્ત્રી બનતા વાર ન લાગે. જોઈએ બીજી વાર કે આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક. સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ઠ પાષણ એક. કે હે ભગવાન રામ આ આજીવિકાનું સાધન મારું ગુજરાતનું સાધન તરીકે મારો આ એક જ એ હોડી છે અને તમે વિવેકપૂર્વક જે તમારા મનથી વિવેકપૂર્વક તમે જુઓ. કેમ? કારણ કે સ્ત્રી થતા વાર ન લાગે. આ આને જે આજે હોડી છે એને સ્ત્રી બનતા વાર લાગે નહીં. કેમ? કારણ કે લાકડું અને પથ્થર એક જ ગણવામાં આવે છે. એટલા માટે મને એ ડર સતાવે છે કે તમે કદાચ આ હોડીને એ સ્ત્રી બનાવી દો તો. આવો પ્રશ્ન અહીંયા એ નાવિકના મનમાં ઉદ્ભવે છે. હવે એની પછીની આપણે પંક્તિ જોઈએ કે આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. બે મળીને શું જમે હું સી કરું તા પેર. હવે અહીંયા કવિ સરસ મજાનો જે અહીંયા નાવિકના શબ્દ દ્વારા એ કહેવામાં આવે છે કે આજીવિકા ભાગે મારી કે જે ગુજરાન ચલાવવાનું જે સાધન છે એ મારું પડી ભાગ. આજીવિકા મારી એ આજીવિકા જે ભાગે મારી એટલે કે આજીવિકા માટેનું જે સાધન હતું જે ગુજરાન માટે સાધન હતું એ મારું એ પડી ભાગે. કેમ? આગે એક સ્ત્રી છે ઘેર અને જો આ એ ભગવાન રામના ચરણ સ્પર્શી જો હોડીમાંથી સ્ત્રી બની જાય તો જો એક તો આજીવિકાનું મારું સાધન છે એ પડી ભાગે અને બીજા નંબરમાં કે આગે એક સ્ત્રી છે ઘેર અને આગળ મારી પત્ની એવી ઘરે એક સ્ત્રી સ્ત્રી એટલે કે જે મારી પત્ની પણ એક ઘરે છે ઘેર છે. બે મળીને શું જમે અને કદાચ આજીવિકાની આ હોડીમાંથી જો સ્ત્રી બની જાય મારા ઘેર જે સ્ત્રી છે એ બંને ભેગા થઈને એ જમે શું એ ખાય શું એ પ્રશ્નાચિહ્ન છે. અને કહે હું સી કરું તો પેર એટલે કે હું એમની જે પાલન પોષણ કેવી રીતે કરું ભરણ પોષણ એમનું કેવી રીતે કરું. હું સી કરું તો પેર એટલે કે હું એમનું ભરણ પોષણ કેવી રીતે બંનેનું કરી શકું. આવો અહીંયા નાવિકના મનો પ્રશ્ન થાય છે. બીજી વાત જોઈ લઈએ. આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર. બે મળીને શું જમે હું સી કરું તો પેર. કે હે ભગવાન રામ તમે આ મારી આજીવિકાનું સાધન એ પડી ભાગે છે અને બીજું આગળ મારા ઘેર એક મારી ધર્મપત્ની સ્ત્રી પણ એ ઘેર છે. હવે અહીંયા બે મળી શું જમે. એક તો આજે આજીવિકા જે હોડીમાંથી બનેલી સ્ત્રી અને એક મારા ઘેર જે સ્ત્રી છે બંને સ્ત્રીઓ એ બંને ભેગા થઈને શું ખાય. કેમ? કારણ કે હું શી કરું તો પેર હું એમનું પાલન પોષણ કેવી રીતે કરું. અહીંયા તમને આ પંક્તિમાં પણ એ ખબર પડી ચૂકી છે. હવે પછીની પંક્તિમાં જોઈએ
ત્યારે એ સમયમાં નાવિક એટલે કે કેવટ છે આ કેવટ નામનો જે વ્યક્તિ એ ભગવાન શ્રીરામને જ્યારે પોતે કહે છે ત્યારે એ સમયમાં આ શ્રીરામને કહે છે ત્યારે એ સમયમાં ભગવાન જે રામ ઉભા છે આ બાજુ લક્ષ્મણજી ઉભા સીતાજી છે અને વિશ્વામિત્ર ઋષિ ગુરુ છે એમના એ આ સાંભળે છે શબ્દો અને એ સમયમાં વિશ્વામિત્ર આ શબ્દો સાંભળે છે ત્યારે હવે પછી આપણે એક પંક્તિ જોઈએ કે હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગા જળ લઈને પખાલો હરિપાય. હવે અહીંયા કને કે જો હસી વિશ્વામિત્ર બોલ્યા જે એમના ગુરુ હતા ભગવાન રામના ગુરુ એ વિશ્વામિત્ર હસતા હસતા બોલ્યા કે ચરણ રેણે સ્ત્રી થાય કે ચરણ રેણ એટલે ચરણ સ્પર્શથી કે જો ભગવાન જે રામના ચરણ સ્પર્શથી સ્ત્રી થાય તો જો તારી જે જો એ તમારી નામ એ ભગવાન રામના ચરણ સ્પર્શથી જે સ્ત્રી થઈ જાય તો તમે શું કરો તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. તે માટે હે નાવિક તું એમ કર તું આ ગંગા નદીમાંથી જે ગંગાજળ લે પાણી લે અને એ ગંગાજળનું એ પાણી લઈ અને પખાલો હરિપાય. પખાલો એટલે ધોવા એમના, હરિ એટલે ભગવાન જે શ્રીરામ અને પાય એટલે પગ. અહીંયા પાય એટલે પગ. આ મિત્રો પૂછાશે પરીક્ષામાં જે સામા શબ્દમાં કે અહીંયા વિશ્વામિત્ર હસીને બોલ્યા જ્યારે નાવિક કહે ત્યારે નાવિકને જ્યારે એ હસતા હસતા વિશ્વામિત્ર બોલ્યા કે નાવિક જો એમના ચરણ સ્પર્શથી સ્ત્રી થાય તો તું એમ કર તેમાં તું ગંગાજળ લઈને અને ગંગાજળ લઈને ભગવાનના પગને તું ધોઈ નાખ. પખાળના કરે ધોઈ નાખ. હે નાવી તો આ ભગવાન રામના પગને ધોઈ નાખે એટલે પણ જે સ્પર્શ છે ને એ ચરણ જે રજ હશે ને અને એના કારણે તારે હોળીને કોઈ નુકસાન થશે નહીં. એકવાર જોઈ લઈએ કે હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. કે હસીને વિશ્વામિત્ર એ બોલવા લાગ્યા નાવિકના શબ્દો સાંભળીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ કહેવા લાગ્યા કે એ એમના ચરણ સ્પર્શથી જો સ્ત્રી થાય તો તું એમ કર ગંગાજળ લે ગંગાજળ જે ગંગાનું પાણી તું લઈ અને ભગવાનના પગને તું એ ધોઈ ના. આવો વિશ્વામિત્રને જે સલાહ આપે છે નાવિકને ત્યારે એની પછીની આપણે એ પંક્તિ જોઈએ. હસીને હરિ હેઠા બેઠા રામ અસરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. સરસ મજાની છેલ્લી પંક્તિ કવિ અહીંયા કરે છે, રજૂ કરે છે કે હસીને હરિ હેઠા બેઠા રામ જ્યારે ભગવાન રામ એ હસતા હસતા આ નાવિકના શબ્દો સાંભળીને હસવા લાગ્યા અને હસતા હસતા એ પોતે નીચે બેસી ગયા. હસીને હરિ હેઠા બેઠા હસતા હસતા ભગવાન રામ એ નીચે બેઠા અને રામ અસરણ શરણ જે નોધારાના આધાર કહેવાય જે અસરણ શરણ એટલે કે નોધારાના આધાર કહેવાય જે મદદ કરવા એવા જે ભગવાન રામે હસતા હસતા જે નોધારાના આધાર એવા રામ હસતા હસતા નીચે બેઠા અને કહે છે નાવિકે ગંગા જળ લઈને પખાયા તરણ. અને નાવિક જે હોળી જળ જે કેવટ હતો એ કેવટ ભગવાન રામની પાસે આવીને એમની પાસે આવીને એમના પગ ચરણ એટલે પગ કહેવાય અને એ પગને પખાળ્યા એટલે ધોયા એમના પગને ભગવાન શ્રી રામના પગ એમને ધોયા. કોણે ધોયા તો અહીંયા કેવળ જે નાવિક છે આ નાવિકે આ ભગવાન રામના પગ ધોયા. બીજું હસીને હરિ હેઠા બેઠા રામ અસરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તા ચરણ. તો અહીંયા છેલ્લી પંક્તિમાં કવિ સરસ મજાનું વાક્ય કહે છે કે રામ અસરણ શરણ કે ભગવાન રામનો વધારાના આધારે ભગવાન રામ એ હસીને હરિ હેઠા બેઠા હસતા હસતા એ પોતે નીચે બેઠા ભગવાન રામ અને પછી એ સમયમાં નાવિક એ ગંગાજળ લઈને આવ્યો હો અને ભગવાન રામના શ્રીરામના પગને એમણે ધોયા. અને અહીંયા આમ તો ગણવાથી આજે ભગવાન શ્રીરામનું અહીંયા અયોધ્યામાં જે ભૂમિપૂજન છે એ બદલ આજે પણ આપણે જે આ કાર્ય કર્યું છે એ સર્વશ્રેષ્ઠ છે અને જે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું આજે પણ મંદિરે ભવ્યથી ભવ્ય બનવાનું છે. તો અહીંયા તમને આખા કાવ્યમાં ખબર પડી ગઈ છે કે નાવિક નહોતો બોલે એટલા માટે બોલે છે કે નાવિકને મનમાં એક શંકા છે કે ભગવાન રામના સ્પર્શથી કદાચ એ મારી હોળી છે એ
સ્ત્રી બની જાય અને સ્ત્રી ન બને એટલા માટે એ ધરતી એ વિશ્વામિત્રની જે મૂંઝવણ છે એને દૂર કરે છે. અહીંયા આ પ્રસંગ આપણે એ ભણ્યા. હવે આપણે એના થોડા જે પ્રશ્નો લઈ લઈએ, બરાબર છે? તો અહીં જોઈ લઈએ પ્રશ્નો. પ્રશ્ન નંબર એક છે કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? આ પેલો પ્રશ્ન, નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? પ્રશ્ન નંબર બે, જે આ પ્રશ્ન બધા પરીક્ષામાં પૂછી શકે એટલા માટે મોસ્ટ આવી પ્રશ્નો હું પૂછું અંદર, બરાબર છે? જોઈએ, પાષણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું? પાષણમાંથી જે સ્ત્રી બની તેનું નામ શું હતું? આ પ્રશ્ન નંબર બે. હવે પ્રશ્ન નંબર ત્રણ, અહીં જે પાષણમાંથી જે સ્ત્રી બની તેનું નામ શું હતું? પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ, કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કે કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? પ્રશ્ન નંબર ત્રણ. પ્રશ્ન નંબર ચાર લઈ લઈએ કે અહીંયા પ્રશ્ન નંબર ચારમાં એવું લઈએ કે નાવિકે રામના પગ કેમ પખાયા? નાવિકે રામના પગ કેમ પખાયા? નાવિકે રામના પગ કેમ પખાડ્યા? અને પ્રશ્ન નંબર પાંચ લઈ લઈએ, અહીંયા નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. નાવિક વળતો બોલ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો અહીંયા મિત્રો આપણે ધોરણ 11માં જે ગુજરાતી ભાષામાં 25 ભાગ એમાં પ્રથમ કવિતા હતી નાવિક વળતો બોલ્યો, એ પદમાં આપણે જે સરસ મજાનો કવિ ભાલણનો એક જે આખ્યાન હતું જે રામાયણના કેવટ પ્રસંગમાંથી લેવામાં આવેલ હતો એ આપણે કાવ્ય ભણ્યા. અને મિત્રો ધોરણ 11માં હવે ગદ્ય વિભાગમાં જે પોસ્ટ ઓફિસ નામની જે નવલિકા છે એ આપણે ભણીશું. નમસ્કાર.